नमस्कार, આપ જો રાજ્ય મિડ ડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ. અમદાવાદથી જાણકારી. શાંતિપુરા સાણંદ હાઈવે પર સ્થાનિકોએ ચક્કા જામ કર્યો. સતીસ રેસિડેન્સીના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પીવાના પાણી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. બિલ્ડર ઓડા અને એએમસીને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવ્યાનો આક્ષેપ છે. સ્થાનિકો રસ્તા પર ઉતરી ગયા હતા. હાઈવે પાસે બ્રિજના કામ દરમિયાન ગટરની લાઇન તૂટતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. અમદાવાદના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્થાનિકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા, શાંતિપુરા સાણંદ હાઈવે પર સ્થાનિકોના ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે. સતીશ રેસિડેન્સીના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે પીવાના પાણીની સમસ્યા છે, ગટરને લઈને પણ કેટલીક સમસ્યાઓ છે કે જેનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. રોડ ઉપર આવેલી સત્યેશ રેસિડેન્સીના લોકો છેલ્લા બે મહિનાથી પરેશાન છે. આપ જરા પાછળ જોશો તો આ જે પાણી ભરાયેલા આપણને દેખાઈ રહ્યા છે, આ પાણી ગટરના પાણી છે અને આ પાણી બેક મારવાને કારણે સતત બે મહિનાથી આ પ્રકારે પાણી અહીંયા ભરાયેલા રહ્યા છે અને એના કારણે રોગચાળાની પણ દહેશત છે અને સ્થાનિકો એટલી હદે પરેશાન છે કે વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર તરફથી પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી અને લોકો માંગણી કરી રહ્યા છે કે આ જે પાણી છે પાણી અહીંયાથી હટાવવામાં આવે, કારણ કે આના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ મોટા પ્રશ્નો ઉભા થાય છે. શું પરેશાની છે, કેટલા સમયથી તમે રજૂઆત કરી રહ્યા છો? ભાઈ સાહેબ, મેં યહાં પે લાસ્ટ યર મેને ફ્લેટ ખરીદા હૈ ઓર યહાં પે જો યે પ્રોબ્લેમ હૈ, યે પ્રોબ્લેમ વરસાદ કે પાણી કી નહીં હૈ. યહાં પે યે પાણી જો હૈ યે ગટર કા પાણી હૈ. और ये लास्ट 10 दिन से 15 दिन से हमारी पूरी टीम रोक रही है. गोकुल धाम वाले अपना गंदा पानी लाते हैं, आगे एक गटर है उसके अंदर डाल जाते हैं, जिसको हमने रोका. आज सुबह 10 बजे हमने, हमारे श्वेता बहन करके हैं, उन्होंने उन ट्रैक्टरों को रोकने की कोशिश की. उन्होंने गाली गलौज की, ग्रुप में उन्होंने डाला, तो हम तीन चार लोग, पांच लोग वहां पे पहुंचे, उनसे बात की कि भाई तुम गंदा पानी क्यों डालते हो, क्योंकि ये गंदा पानी वहां से ब्लॉकेज होके हमारे यहाँ पे आता है और गंदे पानी को हम लोग हमारे परिवार के साथ में घर में लेके जाते हैं. यहाँ का दूसरा पहला प्रॉब्लम है कि सारे यहाँ पे वेतन भोगी कर्मचारी हैं, जो कि सोमवार से लेके शनिवार तक व्यस्त रहते हैं, क्योंकि जिनकी यहाँ पे जो इनकम है 30,000 रुपए से 80,000 के बीच, सैलरीड लोग यहाँ पर रहते हैं. अच्छा, तमे खास करीने महिलाओं वधारे पड़ता घरे रहता होय छे ने एना कारणे जे समस्या छे, કેટલી તકલીફ પડે છે બાળકોને પણ અને તમને પણ? છેલ્લા બે મહિનાથી આ જ કન્ડિશન છે. વરસાદનું પાણી તો ભરાય જ છે, પણ સાથે સાથે વરસાદ વયો જાય પછી ગટરોનું પાણી તો કન્ટિન્યુ આમના હોય છે, નથી તો એનો ક્યાંયથી નિકાલ થતો. ઉલટાનું ગોકુલધામ કે ખબર નહીં ક્યાંથી કોઈ ટેન્કરવાળા આવીને પાણી નાખી જાય છે, એને જો ના પાડવામાં આવે તો આખો દિવસના કેટલા ટ્રેક્ટર આવે છે, તો રોજ તો કોણ આટલી બાર સુધી આવીને કરશે? હવે ખરેખર અહીંયાના રહીશો થાકી ગયા છે કરી કરીને, નથી તો બિલ્ડર કોઈ જવાબ દઈ રહ્યા, નથી તો ઓડાવાળા કોઈ આન્સર આપી રહ્યા. હવે અત્યારે આમાં અમે બીમાર પડશું તો પોલિયો ડેન્ગ્યુના કેસ આવશે ને તો ચોપડે સરકાર ગણાવશે, પણ જયારે ખરેખર કરવાનું છે ત્યારે કોઈ સરકાર નથી આવતી અથવા તો કોઈ બીજું નથી આવતું. હવે અમે અમારી રીતે કેટલું કરીએ? અચ્છા, તમારો જે વિસ્તાર છે એ વિસ્તાર તમારો ઓરડામાં આવે છે, સેમાં આવે છે, એવું ઓરડા વાળાને રજૂઆત કરી શું જવાબ આપે છે? એ લોકોને ફોન કરીએ છે તો એ લોકો એમ કે છે તમે મેન્ટેનન્સ માં કોલ કરો, મેન્ટેનન્સ ને કહીએ છે, તે લોકો તમે ઓરડાવાળાનો સપોર્ટ કોઈ નથી કરતું. અને ઇન કેસ અમારી સોસાયટીના જેન્ટ્સ લોકોએ ખાસી હેલ્પ એ કરી છે, અઠવાડિયાથી પેલા ટેન્કરવાળાને જઈને કહી છે, હવે રોજે રોજ કોઈ ઓફિસ વર્ક છોડીને એના રોજ એની પાછળ તો ઊભું રહેવાનું નથી, એ માનતો નથી, કશું જ નથી, અને એના રોજથી 20-25 ટેન્કર મેક્સિમમ અહીંયા નાખે છે. બધું ટેન્કરવાળા જે ભાઈ છે એ કોણ છે અને એ લોકો શેના માટે અહીંયા ટેન્કર શેના નાખે છે? એ લોકો ગોકુલધામમાંથી પાણીનું ટેન્કર લઈને આવે છે અને અહીંયા ખાલી કરે છે, અને પાછળથી અપલોડ વિલામાંથી બી પાણી અહીંયા આવે છે, અને અહીંયા કોઈની જગ્યા છે જ નહીં રાખવાની, પણ એ લોકો અહીંયા નાખે છે. અમે એએમસીમાં બી કમ્પ્લેન કરીને બોલાય, ઔડાવાડાને બી બોલાયા, બંને લોકો આવી ગયા, પણ બંને જણા હાથ અધર કરી દીધા, કોઈ અધિકારી અમારા ફોન નથી ઉપાડતા. શું કહે છે એ લોકો? એ કોઈ જવાબ નથી આપતા. એ લોકો એવું કહે છે કે લાઈન આગળથી બ્લોકેજ છે, તો એ અમારો પ્રશ્ન થોડી છે લાઈન ખોલવા. તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે, કઈ રીતે તમે રજૂઆત કરી રહ્યા છો અને શું જવાબ આપે છે? ગોકુલધામ વાળાને રોક્યા હતા અઠવાડિયા પહેલા, ભૂપતભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે, એમને બોલાયા હતા અમે ગયા શુક્રવારે, એના ચેરમેન લોકો પણ આવ્યા હતા,
પણ આગળ કોઈ જવાબ મળતો નથી. એ કહે છે કે અમે આગળ જઈને નાખીશું પણ હજી કોઈ નાખ્યું નથી. અમે એમને વિનંતી કરી કે તમે બે ત્રણ દિવસ પણ બંધ કરો તો પણ અમને આઈડિયા આવે કે ભાઈ તમારું પાણી આવે છે કે શું આવે, પણ છતાં કોઈ રિસ્પોન્સ કોઈ તરફથી મળતો નથી. ઔડાવાડા બી આવી ગયા, પ્લાન બતાવી અને ડ્રેનેજમાં પાણી નાખતા હોય તો ઇલીગલી છે. इलीगल है. एएमसी और ओडा की लड़ाई है, आपस में वो कह रहे हैं उसकी जिम्मेदारी है, वो कहते हैं उसकी जिम्मेदारी है. ये मेंटेनेंस वालों ने बताया हमारे को. आपका ये एरिया जो है वो आता ओडा के अंदर है या एएमसी के अंदर है या ग्राम सभा, ये अभी क्लियर नहीं है क्योंकि मेंटेनेंस वाले ये बोलते हैं एएमसी और ओडा की लड़ाई है कि ओडा में आएगा या एएमसी में आएगा, दोनों की लड़ाई है. ये अभी क्लियर नहीं है कि ओडा में है या एएमसी में. तो आप विचार करो कि छेल्ला बे महीना थी लोको एएमसी औड़ा अने ज्यां ज्यां पण बने छे त्यां जईने रजूआत करे छे, साथे ज साथे जे प्रकारे ड्रेनेज मां पाणी ठालववा माटे एक टैंकर आवे छे त्यारे एने पण वारंवार रजूआत करीने स्थानिको थाक्या छे, परंतु आ जे ड्रेनेज नुं पाणी बेक मारे छे ने एना कारणे जे परिस्थिति सर्जाई छे એમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન બધા બીમાર પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને છેલ્લા કેટલાય સમયથી લોકો પરેશાન છે, પરંતુ તંત્ર ટસનું મસ થતું નથી અને ફક્ત એકબીજાને ખોજ આપ્યા કરે છે. કેમેરામેન હિરેન જોશી સાથે સચિન પાટીલ, ટીવી 9 અમદાવાદ.